जय महादेव। सौ प्रथम भारतीय जनता पार्टी द्वारा जे 15 ब्राह्मणों ने टिकट फाळवाई ए बदल पार्टी ने खूब खूब अमे अभिनंदन आपीए छीए, परंतु साथे साथे अमारी व्यथा पण रजू करूँ छूं के सौराष्ट्रमां आवडी विशाळ संख्यामां ब्रह्म समाज होवा छतां जामनगर, पोरबंदर, राजकोट, जूनागढ जेवी अनेक जग्याए ब्रह्म समाजना सक्षम उम्मेदवारो जे जीती सके एवी योग्यता धरावता उम्मेदवारोने पण टिकिटनी फाळवणी कराई नथी, छतां पण अमने एवुं हतुं के भाई आ एमनो आंतरिक प्रश्न छे ने एना विखवादमां आपणे बोलवुं न जोईए। परंतु ज्यारे वढवाणनी सीट उपरथी फाळवी दीधेली टिकिट परत लई अने अमने अपमानजनक स्थितिमां મૂકવાનો જે પ્રયત્ન થયો છે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે, આની હું નિંદા કરું છું। અને જો આવી જ રીતે ટિકિટ ગમે ત્યારે લઈ શકાતી હોય પરત, તો તાત્કાલિક અમને રાજકોટ 69માં કે જેમાં બ્રાહ્મણ વોટરો પણ એટલા છે અને આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ ત્યાંથી બ્રાહ્મણોએ આશીર્વાદ આપી અને દિલ્હીની ગાદી સુધી પહોંચાડ્યા છે, ત્યારે એ ટિકિટમાં અમને આની અવેજમાં તાત્કાલિક ત્યાં પણ કોઈ બ્રાહ્મણ ઉમેદવારને જાહેર કરે અથવા તો કોઈ પણ જગ્યાએ અમને સૌરાષ્ટ્રમાંથી પૂરતું પ્રતિનિધિત્વ આપે આવી અમારી માંગણી છે। અત્યારે આ વાતને લઈ અને બ્રહ્મ સમાજના વોટ્સઅપ ગ્રુપોમાં અને અમને પર્સનલી ઘણા બધા લોકોના ફોનથી પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે, ત્યારે હું આ વિડીયોના માધ્યમથી આ વાતને ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ગણું છું। અમે કોઈ પક્ષના ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પણ નથી, પરંતુ જ્યારે આવી રીતે અપમાન થાય ત્યારે બોલવું એ અમારી નૈતિક ફરજ છે અને ખરેખર આની નોંધ લઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વે તાત્કાલિક ધોરણે આનો નિર્ણય નિવેડો કરવો જોઈએ અને બ્રાહ્મણોને અન્યાય ન થાય એ ખાસ જોવું રહ્યું।